નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અને મહત્વના સમાચાર તમામે તમામ મિત્રો માટે આવી ગયા છે ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે શું સમાચાર આવ્યા છે તમામે તમામ મિત્રોને આપણે જણાવવાના છે રાશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવાનો છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આની સાથે સાથે ખેડૂતો માટે જે યુનો રિપોર્ટ સામે આવ્યો છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા શું રિપોર્ટ કર્યો છે તમામે તમામ માહિતી આપીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે સૌથી મોટા અને મહત્વના સમાચાર તમામે તમામ ખેડૂત મિત્રો અને રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે પણ એ પહેલાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળકો જે સાંભળી નથી શકતા એવા તમામે તમામ બાળકોના કાનના મશીન માટેની સહાયમાં મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તો રાજ્યમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોક ક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હોય એવા બાળકોને જ્યારે બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસેસર કરવા આવે છે ત્યારે હવે પચાસ ટકાના બદલે લાભાર્થી પાસેથી માત્ર દસ ટકાનો ફાળો લેવામાં આવશે તો બીજી વાર જે પચાસ ટકાનો ફાળો લેવામાં આવતો હતો એના બદલે હવે માત્ર દસ ટકાનો ફાળો લેવામાં આવશે તો પહેલી વાર તો મફતમાં કરી દેવામાં આવશે પરંતુ બીજી વાર માટે પચાસ ટકાના બદલે દસ ટકાનો ફાળો હવેથી લેવામાં આવશે અને જે મિત્રોએ સરકારી સહાય વિના પોતાના ખર્ચે ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે એવા મિત્રોને પણ દસ ટકાનો ફાળો લેવામાં આવશે પરંતુ આવા મિત્રોએ ચાર લાખ રૂપિયાથી ઓછી આવક હોય એવા મિત્રોને જ લાભ મળવા પાત્ર રહેશે તો સાંભળી નથી શકતા એવા તમામ બાળકો માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો સૌથી મોટા અને અગત્યના મહત્વના સમાચાર આવી ગયા છે આપણી ખેડૂત દુનિયા ચેનલ ઉપર રેશન કાર્ડ ધારકોને પહેલાં જ સાવધ કરવામાં આવ્યા હતા કે જે રેશન કાર્ડની અંદર તમારું કોઈ પણ વ્યક્તિનું ખોટું નામ હોય પરિવારનું કોઈ સભ્ય મૃત્યુ પામ્યું હોય એનું પણ તમે રાશન લેતા હોય અથવા તો દીકરી સાસરે જતી હોય એનું પણ નામ હજી રેશન કાર્ડમાં હોય તો તમામે તમામ નામ કાઢી નાખવા માટે આપણી ખેડૂત દુનિયા ચેનલથી સાવધ કરવામાં આવ્યા હતા તો હવે એ દિવસ આવી ગયો છે આવા જેટલા પણ રેશન કાર્ડો હતા જેમાં ખોટા નામો હતા એ તમામ રેશન કાર્ડોને બ્લોક કરી દેવામાં આવ્યા છે જ્યાં મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી ગયો છે સૌરાષ્ટ્રની અંદર આધાર કાર્ડ લિંક ન હોય એવા પરિવારોનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે ખાલી સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો લગભગ એક લાખ આડત્રીસ હજાર રેશન કાર્ડોને બ્લોક કરી દેવામાં આવ્યા છે અને એવું પણ સામે આવ્યું છે કે કાર્ડમાં ત્રણ વ્યક્તિના નામ હોય એના આધાર કાર્ડ આપ્યા હોય માત્ર એક વ્યક્તિનું આધાર કાર્ડ નથી આપ્યું તો પણ તમારું ખાલી હોય તો પણ આખે આખું રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવું છે તો તમામ મિત્રો માટે આ મોટો ઝટકો હતો અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી રાશન કાર્ડ ચાલુ હતા અને ઓગણત્રીસ ફેબ્રુઆરીથી આ તમામે તમામ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તો મોટો ઝટકો લાગ્યો છે લોકોનું કહેવું છે કે જે નામનું આધાર કાર્ડ નથી આપ્યું ખાલી એને જ કાઢવામાં આવે આખે આખું રાશન કાર્ડ બંધ કરવું ન જોઈએ તો અત્યારે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આપણે અગાઉથી જ સાવધ કર્યા હતા કે જે પણ નામ ખોટા હોય પેલાથી જ કાઢી નાખજો તો તમામ રાશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટા સમાચાર સૌથી મોટો ઝટકો લાગી ગયો છે તો ઓગણત્રીસ તારીખથી તમારા રાશન કાર્ડ જેનું પણ ખોટું નામ હશે તો એનું પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે તેવા તમામ રાશન કાર્ડ ધારકો હવે મફતનું રાશન લઈ શકશે નહીં સમાચાર રાશન કાર્ડ ધારકો માટે ત્યાર પછી ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જીરુ અને એરંડા માટે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જીરુ માટેનો રિપોર્ટ આપણે પરમ દિવસના વિડીયોની અંદર જણાવી દીધો તો આજે આપણે એરંડાના ખેડૂતો માટેનો રિપોર્ટ લઈને આવ્યા છે તેમ છતાં જીરુ પકવતા ખેડૂત મિત્રોને રિપોર્ટ જણાવી દઉં તો જીરું પકવતા ખેડૂત મિત્રો માટે રિપોર્ટ આપ્યો તો કે જીરુના ભાવમાં કોઈ પણ વધારો હવે થવાનો નથી જે પણ જીરુના ખેડૂતો હોય સંગ્રહ કરતા નહીં પોતાનો માલ આવે એટલે તરત જ વેચીએ દેજો તો જીરુના ખેડૂતો માટે જે જાહેરાત કરી જે રિપોર્ટમાં જણાવ્યું એવી જ રીતના એરંડાના ખેડૂત મિત્રો માટે પણ રિપોર્ટ બહાર પાડ્યો છે ગુજરાતની અંદર એરંડાના ઉત્તર ગુજરાતમાં રાયડા પછીનો બીજો મોટો તેલીબિયાનો પાક છે માગને પોચી વળવા માટે આ વર્ષે ઓગણીસ પોઈન્ટ એસી લાખ ટન ઉત્પાદન થાય એવી શક્યતા છે અને ગયા વર્ષનો બે લાખ ટનનો સ્ટોક સરકાર પાસે પૂરતો પડ્યો છે તો આવી સ્થિતિમાં એરંડાના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા દર્શાવવામાં નથી આવી તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિપોર્ટ જાહેર કર્યો છે કે ખેડૂતો પોતાનો માલ સંગ્રહ કરતા નહીં એરંડા પકવતા ખેડૂત મિત્રોને પણ જીરુની જેમ જ સલાહ આપવામાં આવી છે કે ખેડૂતોએ પોતાનો માલ સંગ્રહ કરવો જોઈએ નહીં કારણ કે એરંડાની અંદર પણ કોઈ વધારો થવાનો નથી તો તમામ ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે તમારા તમામ મિત્રોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં જલ્દીથી જલ્દી મોકલી દેજો અને એક નંબર વિનંતી છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે તો ખાલી રિપોર્ટ આપ્યો છે બાકી ખેડૂતોએ પોતાની રીતે જ પોતાનો નિર્ણય લેવો તો તમામ મિત્રોને આ ચેતવણી પણ આપી દઈએ ત્યાર પછીના મિત્રો મહિલાઓને હવે દર મહિને મોદી સરકાર દ્વારા એક એક હજાર રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી દીધી છે આ જાહેરાત અંતર્ગત દરેક મહિલાઓને દર મહિને ખાતામાં એક એક હજાર રૂપિયા નાખવામાં આવશે તો આખી જાહેરાત શું છે કઈ રીતના જાહેરાત કરવામાં આવી છે મોદી સરકારે ક્યાં જાહેરાત કરી છે તમામે તમામ સમાચાર આપી દઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છત્તીસગઢની અંદર આ જાહેરાત કરી છે છત્તીસગઢમાં ભાજપની સરકાર બની છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી વખતે જે વાયદા કર્યા હતા એ વાયદાનું પાલન કરવા માટે મહાતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે આ હપ્તામાં દરેક મહિલાઓના ખાતામાં જે છત્તીસગઢની મહિલાઓ છે એના ખાતામાં એક એક હજાર રૂપિયા નાખવામાં આવ્યા છે અને આની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ કીધું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આપવામાં આવશે તો વડાપ્રધાન મોદી દ્વારા મોટી ગેરંટી છત્તીસગઢની મહિલાઓને આપી દીધી છે છત્તીસગઢમાં પણ હવે ડબલ એન્જિનની ભાજપ સરકાર બની ગઈ છે તો મહિલાઓને હવે દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો ભાજપની સરકાર ગુજરાતમાં પણ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પણ આવી યોજના લાવવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના ખેડૂતો માટે ચૂંટણી પહેલાં મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો લખી લેજો હવે ખેડૂતોને ખાતર માટે સબસિડી આપવામાં આવશે ખેડૂતોને ખાતર જે ભાવે મળતું હતું એ જ ભાવે આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીવાર સબસિડીની જાહેરાત કરી દીધી છે ગયા વખતે જે સબસિડી આપી હતી એ ફંડ પૂરું થતાં હવે નવી જાહેરાત કરી દીધી છે આ વખતે ખાતર કંપનીઓ માટે ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે હવે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર ખેડૂતોના ખાતરના ભાવ મિત્રો વધશે નહીં જે ભાવે ખેડૂતોને ખાતર મળતું હતું એ જ ભાવે ખેડૂતોને ખાતર મળશે જેમાં ડીએપી ખાતરની વાત કરીએ તો તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડીએપી ખાતર મળે એ જ ભાવે ખેડૂતોને ખાતર આપવામાં આવશે અને આ સબસિડી પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે તો ખેડૂતો માટે આ ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો તમામે તમામ મિત્રો માટે મોટી જાહેરાત ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મફત વીજળીને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે હવે ગરીબ અને મધ્યમ વર્ગના ધાબા ઉપર સોલાર પેનલ લાગે એ માટે ખાસ સબસિડી આપવાની મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી દીધી છે ગુજરાતની અંદર લગભગ વીસ લાખ ઘરો ઉપર સોલાર પેનલ લાગવામાં આવશે કેટલી કેટલી સબસિડી આપવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઉં તો જે મિત્રોનું લાઇટ બિલ ઝીરોથી દોઢસો યુનિટ સુધી આવતું હોય એમના માટે એક વોટથી બે વોટની ધાબા ઉપર સોનાલ પેનલ લગાવવી જરૂરી છે અને એના માટે ત્રીસ હજારથી સાહીઠ હજાર રૂપિયાની સબસિડી મોદી સરકાર દ્વારા આપવામાં આવશે અને જે મિત્રોનું લાઇટ બિલ દોઢસોથી ત્રણસો યુનિટ સુધી આવતું છે એને બે કિલો વોટથી ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાવી પડશે અને એના માટે સાહીઠ હજાર રૂપિયાથી અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને સાથે સાથે ત્રણસો યુનિટ કરતાં વધુ લાઇટ બિલ આવતું હોય તો એને તો ત્રણ કિલો વોટ કરતાં વધુની જ પેનલ લગાવવાની છે અને એના માટે પણ અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી જાહેર કરી છે તો ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો આનો લાભ લઈ શકે એ માટે આ સબસિડીની રકમ વધારી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત હવે તમામ મિત્રોએ માસ્ક આધાર કાર્ડ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે શા માટે ફરજિયાત કરી છે શું માસ્ક આધાર કાર્ડમાં નવીન છે તમામ મિત્રોને જણાવી દઉં તો આપણી પાસે જે આધાર કાર્ડ હોય એમાં આધાર કાર્ડના બારે બાર અંક દેખાઈ જતા હોય છે પરંતુ માસ્ક આધાર કાર્ડની અંદર પહેલાંના આઠ અંક છુપાયેલા હશે અને પાછળના ચાર અંક તમને જોવા મળશે તો ખાલી ચાર અંકને લીધે આધાર કાર્ડમાં જે પણ ફ્રોડ થતા હશે એ ફ્રોડ થતાં બંધ થઈ જશે તમારા આધાર કાર્ડના બારે બાર અંક કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે એ માટે આ માસ્ક આધાર કાર્ડ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે અને પછી જ્યારે પણ તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ આપવાનું હોય તે તમામ મિત્રોને તમારે માસ્ક આધાર કાર્ડ આપવાનું રહેશે તો સરકાર દ્વારા માસ્ક આધાર કાર્ડને ફરજિયાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યાર પછી પશુપાલકો માટે રાહતના સમાચાર આવી ગયા છે હવે દરેક પશુપાલકો પોતાના પશુની સારવાર કરી શકે એ માટે એક ખાસ યોજના લાવવામાં આવી છે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે ગામડામાં રહેતા પશુપાલકો પોતાના જિલ્લા કે તાલુકા સુધી પશુઓને લઈ જવા માટે જે વાહનનો ખર્ચો થતો હોય છે એ ખર્ચાને ટાળવા માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો નોંધી લેજો હવે આ તમામ પશુપાલકો માટે એક ખાસ પ્રકારની એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે જેમાં વાન તમારા ઘર સુધી પશુઓની સારવાર માટે આવી જશે તમારે એક ફોન કરવાનો છે એક નવ છ બે આ નંબર ડાયલ કરશો એટલે પશુની વાન તમારા પશુઓની સારવાર અર્થે તમારા ગામે પહોંચી જશે જેથી તમારા પશુનું સારવાર કરાવી શકો અને આ માટે જાહેરાત કરતા જણાવ્યું છે કે દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવશે ગામો દીઠ એક વાન આવશે અને આના માટે અત્યાર સુધીમાં અઢીસો નવા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે તો પશુપાલકો માટે આ ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય પશુપાલકોનો ખર્ચો ઘટે એ માટેની આ ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન